નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત માં ફરી એકના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો મેં ઘણી મહેનત કરીને તમારા માટે એક પોસ્ટ સિલેક્ટ કરી છે જે જીપીએસસી ક્લાસ થ્રીના અંડરમાં આવે છે જેના માટે કોઈપણ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હોય એપ્લાય કરી શકે છે કોઈ પણ ગ્રેજ્યુએટ સાયન્સ કરેલું છે કોમર્સ કરેલું છે અથવા તો આર્ટ્સ કરેલું છે કોઈપણ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ આના માટે એપ્લાય કરી શકે છે મિનિમમ ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે એન્ડ બીજું કે મિત્રો મજાની વાતો એ છે કે આમાં પરીક્ષાની જે પદ્ધતિ છે એમાં મેન્સ એક્ઝામ નથી ઇન્ટરવ્યૂ પણ નથી આમાં માત્ર ખાલી એક જ એક્ઝામ લેવાય છે પ્રિલિમ્સ એમાં પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બે હોય છે બસ એ એ એક્ઝામના આધારે તમારું સિલેક્શન થાય છે ઓકે એન્ડ બીજું કે મિત્રો આ જીપીએસસી ક્લાસ થ્રીના અંડરમાં આવે છે તો સેલેરી એન્ડ બીજું ઘણું બધું સારું મળશે તો આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ રીતે જાણકારી આપીશ કે કેવી રીતે એક્ઝામ લેવાય છે કેવી રીતે એને એક્ઝામ પેટર્ન શું છે સિલેબસ શું છે એકદમ ડિટેલમાં બધું જોઈશું ઓકે તો પ્લીઝ વિડિયોના અંત સુધી બનાવો જો આજો વિડીયો ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે તો જરૂરથી વિડીયોના અંત સુધી જોજો તો મિત્રો આ છે જીપીસી દ્વારા જે ઓફિશિયલી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું બે હજાર વીસ એકવીસ માટે તો એમાં ટોટલ સિત્તેર જેટલી પોસ્ટ ઉપર જાણકારી આપેલી છે કે કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તેમાંથી એમાંથી મેં એક આજના વિડીયોની જે પોસ્ટ છે એ આમાંથી સિલેક્ટ કરી છે તો તમે આ કેલેન્ડર આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મેળવી શકો છો ઓકે અને મેં આમાંથી એક પોસ્ટ સિલેક્ટ કરી છે જે આજના વિડીયોમાં હું તમને જાણકારી આપવાનો છું તો સૌથી પહેલાં તો તમને બતાવી દો એનો કે કયા નંબરની પોસ્ટ છે તો ઓગણચાલીસ નંબરની એ પોસ્ટ છે ઓકે તો જોઈ લઈએ આપણે ઓકે તો તમે અહીંયા જોઈ શકો છો થર્ટી નાઇન નંબરની આસિસ્ટન્ટ સહાયક વર્ગ ત્રણની પોસ્ટ છે એમાં જગ્યાની વાત કરું તો જગ્યા પણ ખાસી જગ્યા પર છે ઓગણસાઠ જગ્યા પર ભરતી નીકળી છે અને એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ તમે અહીંયા જોઈ શકો છો ઓકે એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ સ્નાતકો એપ્લાય કરી શકે છે અને આમાં કોઈ મતલબ કોઈ એક્સપિરિયન્સ પણ માગેલો નથી ઓકે કોઈપણ કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે કોઈ પણ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ તો એનો એડવર્ટાઇઝ નંબર તમે જોઈ શકો છો ઓગણચાલીસ નંબરની આ પોસ્ટ છે અને જગ્યાનું નામ તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ સહાયક વર્ગ ત્રણની પોસ્ટ છે અને આમાં અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન શૈક્ષણિક લાયકાત તમે જોઈ શકો છો કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એપ્લાય કરી શકે છે વયમર્યાદા એજ લિમિટ શું છે પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર હોવી જોઈશે નહીં ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે એટલે કે જે એક ડિસેમ્બર એની લાસ્ટ ડેટ છે એપ્લાય કરવાની તો એક ડિસેમ્બર પહેલાં તમારી ઉંમર પાંત્રીસથી વધવી ના જોઈએ અને એકવીસથી ઓછી ના હોવી જોઈએ ઓકે અથવા તો એકવીસ વર્ષ હોવા જોઈએ જે છેલ્લી તારીખ છે એ પહેલાં તમારે એજ અને એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે એ પ્રમાણે હોવું જરૂરી છે ત્યાર પછી પગાર ધોરણની વાત કરી મિત્રો તમને પગાર કેટલો મળે છે તો સૌથી પહેલાં બેઝિક પે જે સ્કેલ છે એમાં ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર બસો સુધીનો લેવલ ટુનો પગાર મળે છે અને ફિક્સ પગાર મળશે તમને પાંચ વર્ષ માટે ઓકે કેટલો મળશે તો ઓગણીસ હજાર નવસો પચાસ પાંચ વર્ષ માટે ફિક્સ મળશે પછી પાંચ વર્ષ પછી સેલેરી તમારી વધી જશે ઓકે હવે આપણે આગળ એક્ઝામ પેટર્ન અને સિલેબસ ઉપર પણ જોઈ લઈએ કે તમારા કયા કયા સબ્જેક્ટ આપેલા જો મિત્રો તમે ઇન્સ્ટાગ્રામ પર આપણા સાથે જોડાવા માંગતા હોય અથવા તો મને કંઈ ઇન્સ્ટાગ્રામ પર પર્સનલી કંઈ પૂછવા માંગતા હોય કરિયર ગાઈડન્સથી લઈને બધું જ કંઈ પણ પૂછવું હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર પૂછી શકો છો રાઈટ ઇન્સ્ટાગ્રામ પર તમારે બધા યુઝ તો કરતા જ હોય ઇન્સ્ટાગ્રામ રાઇટ તો ઇન્સ્ટાગ્રામ પર જઈને તમારે સિમ્પલ ગુજરાત સ્ટડી સર્ચ કરવાનો છે અને ફોલો કરી લેવાનો છે રાઈટ પછી તમે મને કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો છો કોઈ પણ એક્ઝામ રિલેટેડ છે કંઈ પણ કરિયર ગાઈડન્સ મેળવવું હોય તો પણ મને પૂછી શકો છો મને જેટલું નોલેજ છે બધું તમારી સાથે શેર કરીશ ઓકે તો ઇન્સ્ટાગ્રામ પર જરૂરથી ફોલો કરજો અને આપણી ટેલિગ્રામ ચેનલ પર છે તમને ખબર ન હોય તો ટેલિ ટેલિગ્રામ પરથી પણ તમે ઇમ્પોર્ટન્ટ મટીરિયલના પીડીએફ બધું તમે આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મેળવી શકો છો ઓકે તો મિત્રો ટેલિગ્રામ જોઈન કરવા માટે શું કરશો તો મિત્રો ટેલિગ્રામ જોઈન કરવા માટે અહીંયા તમે જોઈન પ્લે સ્ટોરમાંથી ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેશો પછી તમને અહીંયા જો સર્ચનો ઓપ્શન મળી જશે ઓકે તો તમારે સર્ચ શું કરવાનું છે ગુજરાત સ્ટડી સર્ચ કરવાનું છે ત્યાર પછી અહીંયા નીચે તમને જોઈનનું બટન મળી જશે ત્યાંથી તમારે જોઈન કરી લેવાનો છે રાઈટ પછી તમને જે પણ ઇમ્પોર્ટન્ટ મટીરિયલના પીડીએફ હશે તમે ડાઉનલોડ કરી શકો છો બિલકુલ ફ્રીમાં ઓકે તો આગળ વિડીયોને કન્ટિન્યુ કરે તો સૌથી પહેલાં તો આપણે એક્ઝામ પેટર્ન જોઈ લઈએ તો એને એક્ઝામ પેટન કઈ રીતે છે જગ્યાનું નામ અહીંયા તમે જોઈ શકો છો કઈ પોસ્ટ ઉપર જગ્યા નીકળી છે ભરતી નીકળી છે મતલબ કે આસિસ્ટન્ટ સહાયક વર્ગ ત્રણની પોસ્ટ હશે જીપીએસસીમાં એન્ડ અહીંયા તમે જોઈ શકો છો પરીક્ષાની પદ્ધતિ જોઈએ ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ એટલે કે એને જીએમડીસી હસ્તકના આસિસ્ટન્ટ સહાયક વર્ગ ત્રણની જગ્યા માટેની ભરતી માટેની પરીક્ષાની પદ્ધતિ નીચે મુજબ રહેશે ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો આની પરીક્ષાની પદ્ધતિ કેવી છે તો અહીંયા તમારા બે પ્રશ્નપત્ર છે આમાં મેન્સ કે ઇન્ટરવ્યૂ નથી ઓકે પ્રશ્નપત્ર એક રહેશે સામાન્ય અભ્યાસ જે હેતુલક્ષી હશે એટલે કે એમસીક્યુ ટાઈપ બંને પેપર હશે એમસીક્યુ ટાઈપના પેપર હશે ઓકે પહેલું જે પેપર હશે પ્રશ્નપત્ર એક એ તમારું જીએસનું પેપર હશે સામાન્ય અભ્યાસ એમાં એકસો વીસ મિનિટ તમને આપવામાં આવશે ટોટલ ગુણ કેટલા છે બસો માર્સ છે પ્રિલિમ્સના પછી જે તમારું પ્રશ્નપત્ર બે હશે બીજું એમાં ત્રણ પેપર હશે કયા છે એક સંબંધિત વિષય હશે પછી ગુજરાતી ગુજરાતીનો હશે પછી અંગ્રેજીનું હશે ઓકે એમ કરીને ટોટલ ત્રણ પેપર હશે એ પણ એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન હશે એમાં પણ એકસો વીસ એકસો વીસ મિનિટ મળશે તમને અને ટોટલ ગુણ કેટલા છે બસો માર્ક્સ છે અને ટોટલ તમારે કેટલા માર્ક્સ જે હશે એક્ઝામ ચારસો માર્ક્સથી તમારી એક્ઝામ હશે ઓકે અને કુલ ગુણ આખરી પસંદગી માટે ગણતરી લેવાના થતાં કુલ ગુણ છે ઓકે એટલે કે તમારે જે પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બે બંનેના માર્ક્સ છે ને પ્લસ કરીને તમારું મેરિટ બનશે એટલે તમારે બંનેની બંને પ્રશ્નપત્ર ઉપર ધ્યાન આપવાનું છે બંનેમાં સ્કોર કરવાનું છે ઓકે આગળ જોઈએ તો તમારે એ વધુ ડિટેલમાં જોઈ શકો છો વાંચી શકો છો પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બે હેતુલક્ષી પ્રકારના રહેશે મેં કીધું એ પ્રમાણે પ્રશ્નપત્ર એકનું માધ્યમ ગુજરાતી રહેશે અને પ્રશ્નપત્ર બે અને ભાગ એક તથા ભાગ બેનું માધ્યમ ગુજરાતી તથા ભાગ ત્રણનું માધ્યમ અંગ્રેજી રહેશે એટલે કે તમને સમજાવી દો કે પ્રશ્નપત્ર બે છે પ્રશ્નપત્ર બે એનું ભાગ એક ભાગ એક એ ગુજરાતી ભાગ એક અને ભાગ બે ગુજરાતી રહેશે અને ભાગ ત્રણનું માધ્યમ અંગ્રેજી છે હવે અંગ્રેજીનું પેપર છે તો અંગ્રેજીમાં જ રહેવાનું છે ત્યાર પછી નંબર ત્રણ પ્રશ્નપત્ર બેનો ભાગ બે પ્રશ્નપત્ર બેનો ભાગ બે અને ભાગ ત્રણ એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ બારના સમક કક્ષાનું રહેશે એટલે કે બે અને ત્રણનું જે પેપર હશે એનું લેવલ એ ધોરણ બારનું જેટલું રહેશે ઓકે અને પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બેનો ભાગ એક એ સ્નાતક રહેશે એટલે કે પ્રશ્નપત્ર એક રહેશે અને પ્રશ્નપત્ર બે નો ભાગ એક એ સ્નાતક કક્ષાનો એટલે કે ગ્રેજ્યુએટ લેવલનું લેવલ એવું કીધું છે ઓકે આગળ જોઈએ તો નંબર ચારસો કે છે ઉમેદવારની આખરી પસંદગી પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બે ના કુલ ચારસો ગુણમાંથી મેળવેલા કુલ ગુણના આધારે કરવામાં આવશે એટલે કે ટોટલ પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બંનેના માર્ક્સ કમ્બાઈન થઈને પ્લસ કરીને મેરિટ બનશે ઓકે ચારસોમાંથી તમારું મેરિટ બનશે એટલે ટૂંકમાં એટલું આગળ જોઈએ સિલેબસ જોઈએ વધુ ડિટેલમાં કે સામાન્ય અભ્યાસનો સિલેબસ શું છે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જે તમારું પ્રશ્નપત્ર એક હતું ઓકે એનો સિલેબસ અહીંયા આપેલો છે ટોટલ કુલ ગુણ કેટલા છે બસો માર્ક્સમાં બસો પ્રશ્નો પૂછાશે માધ્યમ ગુજરાતી રહેશે અને સમય એકસો વીસ મિનિટ રહેશે હવે કોઈ કહેશે કે અંગ્રેજીમાં પેપર આપી શકાય તો અંગ્રેજીમાં આનું પેપર નહીં આપી શકાય કેમ કે અહીંયા તમે જોઈ શકો માધ્યમ ગુજરાતી જ છે અંગ્રેજી નથી આપેલું ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો કે સિલેબસ શું છે સામાન્ય અભ્યાસ એકનો એટલે કે પ્રશ્નપત્ર એકનો તો અહીંયા તમે જોઈ શકો છો ઇતિહાસ છે ઇતિહાસમાં તમારે આટલું કરવાનું છે આને બારનું કંઈ કરવાનું નથી ઇતિહાસમાં ઓકે સિલેબસ ખૂબ નાનો છે આરામથી સિલેબસ તમે પાંચથી છ મહિનામાં સિલેબસ આરામથી બંને પેપરનો કવર કરી શકો છો બહુ નાનો સિલેબસ છે ઓકે ત્યાર પછી સાંસ્કૃતિક વારસો છે એટલે કે આર્ટ એન્ડ કલ્ચર છે એમાં પણ આટલું જ છે આનાથી બારનું કંઈ કરવાનું નથી સાંસ્કૃતિક વારસામાં ઓકે ત્યાર પછી આગળ જોઈએ તો ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ અને સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો છે એનો સિલેબસ પણ તમે જોઈ લો આ પ્રકારનો સિલેબસ છે આનાથી બારનું કંઈ કરવાનું નથી ઓકે ત્યાર પછી ક્વેશ્ચન ત્યાર પછી ફોર્થ નંબર ભારતીય અર્થતંત્રના આયોજન છે એનો સિલેબસ પણ તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ઓકે આનાથી બહારનું પણ અર્થતંત્રમાં કરવાનું નથી આગળ જોઈએ આ જે સિલેબસ જોઈએ છે એક ક્વેશ્ચન નંબર સોરી પ્રશ્નપત્ર એકનો જોઈએ છે જે બસો માર્ક્સનું પહેલી એક્ઝામ છે ને એ બીજી જે પછીનો સબ્જેક્ટ છે એ તમારો ભૂગોળનો છે ઓકે જીઓગ્રાફી તો જીઓગ્રાફીનો સિલેબસ અહીંયા તમે જોઈ શકો છો જીઓગ્રાફીમાં આટલું જ કરવાનું છે ઓકે ત્યાર પછી વિજ્ઞાન અને ટેકનોલોજી છે ઓકે ત્યાર પછી આગળ જોઈએ તો સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે રીઝનિંગ આપેલું છે રીઝનિંગમાં પણ તમારે આટલું જ કરવાનું છે અને મિત્રો બીજું કે જે તમારું પેપર વન અને પેપર ટુ છે એ એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન પૂછા છે મેઇન સે મતલબ કે બ્રિટન એક્ઝામ નથી આમાં તમારી ઓકે એમસીક્યુ બેઝના ક્વેશન જ પૂછા છે ત્યાર પછી કરંટ અફેર્સ આપેલું છે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સામપ્રાજ્ય ઘટનાઓ ઘણા બધા લોકો પૂછે છે કે આપણે કરંટ અફેર્સ કેટલું કરવું જોઈએ તો મિત્રો કરંટ અફેર્સ આમ તો એક વર્ષનું પૂછાય છે પરંતુ જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે લાસ્ટ સિક્સ ટુ એઇટ મંથનું કરી શકો છો ઓકે અને મેં લાસ્ટ સિક્સ મંથની કરંટ અફેર્સની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દીધી છે તો એ પીડીએફ તમે ઘણી હેલ્પફુલ થશે તો એ પીડીએફ જરૂરથી ડાઉનલોડ કરીને કરંટ અફેર્સ તમારો સિક્સ મંથનું કવર થઈ જશે ત્યાંથી તો ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેજો ઓકે ત્યાર પછી આગળ જોઈએ તો તમારું ક્વેશ્ચન જે પ્રશ્નપત્ર બે છે એનો સિલેબસ જોઈ લઈએ જો તમારું પ્રશ્નપત્ર બેમાં કેટલા ત્રણ સબ્જેક્ટ હતા ગુજરાતી અંગ્રેજી અને જે તમારું જે સંબંધિત વિષય છે એના રિલેટેડ ઓકે ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો તો એનો અભ્યાસક્રમ તમે જોઈ શકો છો કુલગુણ બસ્સોમાં શું છે એકસો વીસ મિનિટ આપવામાં આવશે માધ્યમ આમાં પણ ગુજરાતી રહેશે ઓકે ખાલી અંગ્રેજીનું પેપર જ તમને અંગ્રેજીમાં આપવામાં આવશે બીજા બધા ગુજરાતી જ રહેશે કમ્પલસરી ઓકે તો સંબંધિત વિષયનો સિલેબસ તમે જોઈ શકો છો ગુજરાતી મુલકી સેવા પગાર નિયમ બે હજાર બે ગુજરાતી રાજ્ય સેવા તબીબી સારવાર નિયમ ઓકે તો એનો સિલેબસ તમે વિડીયોના પોસ્ટ કરીને તમે વાંચી શકો છો ઓકે તો એનો આ સિલેબસ છે ઓકે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતીનો સિલેબસ શું છે ગુજરાતી તમારું પેપર ટુ એનો સિલેબસ અહીંયા તમે જોઈ શકો છો ઓકે આ જે પ્રશ્નપત્ર છે એ બસો માર્ક્સનું જ છે ક્વેશ્ચન પેપર વન સંબંધિત વિષય પછી બીજું ગુજરાતી અને ત્રીજું અંગ્રેજી આ ત્રણેય પેપર બસો માર્ક્સમાં ચાવશે ઓકે બધાના એક એક પેપર બસો માર્ક્સનું નથી ઓકે તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતીનો સિલેબસ શું છે વ્યાકરણ આપેલું છે વ્યાકરણમાં તમારે આટલું જ કરવાનું છે આનાથી બારનું તમારે વ્યાકરણમાં કંઈ કરવાનું નથી આગળ જોઈએ આપણે ઓકે આગળ અંગ્રેજી જોઈએ તો અંગ્રેજીમાં તમારે આટલું છે અંગ્રેજીમાં પણ તમારું જે છે એ સિલેબસ છે એ બિલકુલ આટલું નાનો જ છે ખાલી વ્યાકરણ જ પૂછ્યું છે ટેન્સિસ છે કોમન એરર છે ઓકે વોઇસ ચેન્જ છે ડિગ્રી છે વોકલ્બ્યુલરી છે ઓકે તો તમારે આનથી બારનું ઇંગ્લિશમાં પણ કંઈ કરવાનું નથી અને ઇંગ્લિશમાં પણ સિલેબસ એકદમ ઇઝી છે તમે આ એક્ઝામને હું સાચે સાચેથી કહું છું કે તમે આ એક્ઝામને સિરિયસલી તૈયારી કરો ને ચારથી પાંચ મહિના ચાર મહિના તો ઇનફ છે આરામથી આ એક્ઝામને ક્રેક કરી શકો છો અને જીપીએસસી ક્લાસ થ્રીની પોસ્ટ છે તો જરૂરથી તમારે આનો વિચારવું જોઈએ ઓકે તો અને બીજું કે મિત્રો આ એક્ઝામ તમે આરામથી ક્રેક કરી શકો છો સિલેબસ પણ તમને આપી દીધો હવે તમારે આ પ્રમાણે બુક લિસ્ટ પસંદ કરી લેવાનું છે કે કઈ કઈ બુક વાંચવી જોઈએ અને બુક લિસ્ટ ઉપર પણ અમે વિડીયો બનાવેલો છે કે તમારે ઇતિહાસમાં શું કરવું સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કઈ બુક વાંચવી જીઓગ્રાફીમાં કઈ બુક વાંચવી ઓકે તો તમારે જે નવો સબ્જેક્ટ છે એ ખાલી આ એક જ નવો સબ્જેક્ટ છે સંબંધિત વિષય આમાં એક બે મહિના આપો તો આરામથી જોરદાર તૈયાર થઈ જાય આપણ ઓકે કંઈ છે નહીં અને સિલેબસ એકદમ નાનો છે તમે જોયું ને એકદમ બધા જે જીપીએસસી ક્લાસ વન ટુ થ્રીની પોસ્ટ છે એના સંબંધિત આનો સિલેબસ ખૂબ નાનો છે તો જરૂરથી આ પોસ્ટ તમે એકવાર વધુ ડિટેલમાં જાણકારી મેળવજો એમ તો આ વિડીયોમાં બધી જ એ ટુ ઝેડ જાણકારી આપવાનો પ્રયત્ન કર્યો છે તો જોઈ લો હજુ કંઈ ખામી રહી જતી હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર પૂછી શકો છો ઇન્સ્ટાગ્રામ બંનેની ટેલિગ્રામ બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જરૂરથી ફોલો કરી દોજો ઓકે સિત્તેર જેટલી પોસ્ટ હતી એ સિત્તેર જેટલી પોસ્ટમાંથી મેં ઘણા મતલબ ઘણી એવી પોસ્ટ છે જેમાં આ પ્રકારની કંઈક તમને જોવા મળશે કોઈનું મેથ્સ મેથ્સ અને રિઝનિંગ કાચું હોય તો એમના માટે પણ અલગ પોસ્ટ છે જે લોકોને ઇંગ્લિશ કાચું હોય અમુક એવી એક્ઝામ પણ કેટલી છે કે ઇંગ્લિશ નામથી નથી પૂછવામાં આવેલું ઓકે તો તમે આ બધું સિત્તેર જેટલી પોસ્ટ છે હવે આપણે એ સિત્તેર સિત્તેરનું તો એક જોવાના બેસીએ ને ઓકે પરંતુ તમે જુઓ તો ઘણી બધી એવી પોસ્ટ મળી હશે કે એમાં અમુક અમુક સબ્જેક્ટ છે એમાં નથી પૂછ્યા જેમ કે આમાં તમે જોઈ શકો છો નામથી મિસ એક્ઝામ છે જ નહીં ઓકે ઇન્ટરવ્યૂ પણ નથી ઓકે તો આવી પોસ્ટને તમે પસંદ કરો સિલેક્ટ કરો અને પછી એમાં જ તૈયારી કરો તો અવશ્ય ક્રેક કરી શકો છો એક્ઝામ ઓકે ઘણી બધી એવી પોસ્ટ છે જે લોકોને ખબર પણ નથી તમે આપણા સબસ્ક્રાઈબર છો તો તમને ખબર હશે ખબર પડી હવે કદાચ અમુકને ખબર પણ નહીં હોય હવે ખબર પડી હશે ઓકે તો ઇન્સ્ટાગ્રામ પર મને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો વધુ ડિટેલમાં આપણે ડિસ્કસ કરીશું ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજા વિડીયો પર તો આટલો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જાણો